नमस्ते विद्यार्थी मित्रों, चलो आज आप भणीशू हिंदी। पेज नंबर तमारु 14 छे लीथा में। आप पेज नंबर 13 सुधी अहिया सुधी जोई गया था, हवे आप पेज नंबर 14 पर जोवानुं छे। जुओ मित्रों, एमां चित्र देखो, गोला करो और शब्द लिखो। चित्र जुओ, गोलाकार करो अने शब्द ने लखो। आ शेनू चित्र तमने देखाय छे? तो के सपेरा, ओला जे नागने रमाडता होय छे, नागने बोलावीने जे रमाडता होय छे एने शुं कहेवाय छे? सपेरा कहेवाय छे। तो अहींया आवशे, जो आ रह्यो, आ બોક્સમાંથી સપેરાને શોધવાનું છે। શોધાઈ ગયું અહીંયા, તો શું કરવાનું? ગોળ રાઉન્ડ કરવાનું, સપેરા છે। તો અહીંયા આપણે લખીશું સપેરા, બરાબર। હિન્દીમાં આપણે લખીશું સપેરા, બરાબર। હવે તમને આ શેનું ચિત્ર, જો અહીંયા તમને નમૂનો પણ આપ્યો છે, અનાર છે, બરાબર, ચિત્ર આપ્યું છે। તો આમાંથી અનાર શોધી અને શું કર્યું? રાઉન્ડ કરીને અહીંયા લખ્યું। એ રીતે આપણે શું કર્યું? સપેરા ગોતી અને અહીંયા લખ્યું। હવે અહીંયા તમને શેનું ચિત્ર દેખાય છે? જોવો તો બાળમિત્રો, શેનું ચિત્ર છે? તો કે ઢોલ, એટલે કે નગાડાનું ચિત્ર દેખાય છે। તો અહીંયા આપણે શોધીશું નગાડા। અહીંયા તમને ક્યાં દેખાય છે નગાડા? શોધો જોઈ તમે। તો કે અહીંયા બીજી લાઈનમાં અહીંયા છે નગાડા। તો એની ફરતી આપણે શું કરી દેશું? ગોળ રાઉન્ડ કરી દેશું અને અહીંયા આપણે લખીશું નગાડા। હિન્દીમાં લખવાનું છે નગાડા, બરાબર। પછી આ શેનું ચિત્ર છે? તો કે ગાજરનું ચિત્ર છે। તો અહીંયા આપણે શોધીશું ગાજર। તો અહીંયા આપણને ગાજર દેખાય છે। તો શું કરશું? ગોળ રાઉન્ડ કરી અને અહીંયા લખી દેવાનું ગાજર, બરાબર। ચાલો એના પછી છે બાકી અક્ષર લીખો, ખૂટતા અક્ષર લખો। અહીંયા ચરખા આપેલું છે, તો અહીંયા ચર પછી ત્રીજો શબ્દ કયો ખૂટે છે? આમાંથી જોઈન કયો જોઈએ? ચરખા, તો ખા ખૂટે છે, તો અહીંયા આપણે લખીશું ખા, એટલે બની ગયું ચરખા। પછી અહીંયા અનાર છે, તો અ ખાલી જગ્યા ર, તો શું ઘટે છે? અનાર, તો ના ઘટે છે, તો અહીંયા આપણે લખીશું ના, અનાર। પછી અહીંયા આમનું ચિત્ર છે, સોરી આમ છે, તો અહીંયા ક્યાં દેખાય છે? તો કે પેલો અક્ષર નથી દેખાતો, મ છે, આ મ છે, આ પેલો અક્ષર નથી, તો અહીંયા આપણે શું લખીશું? આ આમ બની ગયું। ચાલો એ રીતે અહીંયા બ છ ડા, તો અહીંયા બ છ આપેલું છે, અહીંયા ડા નથી આપેલું, એટલે આપણે લખીશું બ છ ડા। પછી અહીંયા ગાજર, તો છ ર આપેલું છે, પેલો શબ્દ નથી, એટલે અહીંયા આપણે લખીશું ગા, ગાજર બની ગયું। એ રીતે અહીંયા જહાજ, તો અહીંયા જ આપેલો છે, હા નથી, એટલે લખીશું હા, જહાજ। પછી તબલા, તો અહીંયા તબ આપેલો છે, લા આપેલો નથી, એટલે આપણે લખીશું તબલા, બની ગયું। એ રીતે ઢકના, તો ઢક ત્રીજો શબ્દ નથી, તો અહીંયા આપણે લખીશું ના, ઢકના, બની ગયું। ખૂબ સરસ, ચાલો હવે આપણે એના પછી શું કીધું? તો કે કાઉન્સમાંથી શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। એમાં આપણને આપેલું છે અનાર, નાક, માલા, આમ। તો પેલું જે દેખાય છે એમાં શું છે? કેરીનું ચિત્ર છે, બરાબર, એટલે કે આમનું ચિત્ર છે। હિન્દીમાં શું કહેવાય આને? તો કે આમ કહેવાય। તો માલા ખાલી જગ્યા ખા, તો શું ખા? તો કે આમ ખા। તો અહીંયા આપણે લખીશું આમ, માલા આમ ખા, બરાબર। એના પછી આકાશ, આ શેનું ચિત્ર છે? અનાર, અનાર એટલે દાડમ, તો આકાશ અનાર લા, તો અહીંયા આપણે લખીશું અનાર, આકાશ અનાર લા। એના પછી અમર, આ શું છે? શેનું ચિત્ર છે? માળાનું ચિત્ર, માળાને હિન્દીમાં શું કહેવાય? માલા કહેવાય, તો અમર માલા કર, તો અહીંયા આવશે માલા, અમર માલા કર। એના પછી બાલા ખાલી જગ્યા સાફ રખ, તો શું છે? નાક, તો અહીંયા આપણે લખીશું બાલા નાક સાફ રખ, બરાબર।
आटलू थई जाय पछी अहींया सामे जोवानुं छे। जो शुं छे सरखा शब्दोने जोड़वा, तो साव सहेलू छे। चलो घड़ा, तो अहींया घड़ा ने सरखो अहींया सामे घड़ा गोती, सरखो शब्द गोती अने जोड़ी देवानुं। तो अहींया घड़ा ने घड़ा साथे जोड़ी दीधुं। હવે અહીંયા બાઘ, તો બાઘ તમને ક્યાં દેખાય છે? તો કે અહીંયા દેખાય છે। તો શું કરીશું? આ બાઘને બાઘ સાથે જોડીશું। પછી બાજા, તો આર્યું બાજા, તો અહીંયા બાજાને એની સાથે જોડીશું। પછી બાદલ, તો બાદલ આર્યું અહીંયા લખેલું છે, તો અહીંયા એને એની સાથે જોડીશું। રાજા, તો રાજા આર્યું અહીંયા જોડીશું, બરાબર। પછી મકાન, મકાન ક્યાં છે? અહીંયા ઉપર છે, જો। તો અહીંયા મકાનને મકાન સાથે જોડીશું। પછી આકાશ, તો અહીંયા ક્યાં દેખાય છે આકાશ? તો કે આર્યું બીજો શબ્દ, તો એને ત્યાં જોડીશું, બરાબર। ચાલો, તમારે બધાને પણ સાથે જોડાઈ ગયું હશે। ચાલો હવે શું કીધું અહીંયા? તો કે વાક્ય પઢો ઓર લીખો, વાક્ય વાંચો અને લખો, સરલા ગા ના ગા, એને ટ્રેસિંગ આપ્યું છે। તો પહેલાં અહીંયા આપણે ટ્રેસિંગ પૂરું કરી દઈશું। ચાલો મારી સાથે કરતા જાઓ, સરલા ગાના ગા, ગાના ગા, બરાબર। આ પહેલું વાક્ય થયું, આપણે ટ્રેસિંગ કર્યું। હવે આ ત્રણ જે વાક્ય છે એ જોઈ જોઈને આપણે લખવાના છે। આકાશ બોલતું જવાનું અને લખતું જવાનું। આકાશ આમ ખા, બરાબર। પછી અલકા બાદામલા, તો શું લખીશું અહીંયા? અલકા બાદામ લા, બરાબર। પછી માલા ખાના આયા, તો અહીંયા આપણે લખીશું માલા ખાના આયા, બરાબર। આ રીતે આપણે જોઈ જોઈને શબ્દને વાક્યને લખવાના છે, બરાબર। ચાલો, આટલું થઈ ગયું તમારે બધાને, ખૂબ સરસ। હવે આપણે પેજ નંબર 15 જે છે એ નેક્સ્ટ લેક્ચરમાં જોશું। થેન્ક યુ।